પ્રકરણ 3 સરવાળા અને બાદબાકી. બાદબાકીનું પુનરાવર્તન કરીએ. એક પરીક્ષામાં ગયા વર્ષે 38,796 વિદ્યાર્થીઓ બેઠા. આ વર્ષે 47,528 વિદ્યાર્થીઓ બેઠા. તો આ વર્ષે પરીક્ષામાં કેટલા વધારે વિદ્યાર્થી બેઠા, પણ કેટલા વધારે અથવા તો કેટલા ઓછા જેવા શબ્દોનો ઉપયોગ થયો હોય ત્યારે હંમેશા આપણે તફાવત અથવા તો બાદબાકીની ક્રિયા કરીએ છીએ. અને તેથી આ બે સંખ્યા પૈકી જે મોટી સંખ્યા છે તેને આપણે ઉપર લઈશું અને નાની સંખ્યાને નીચેની તરફ, અને આપણે બાદબાકીની ક્રિયા કરીશું. તો જ્યારે આપણે બાદબાકીની ક્રિયા કરીએ તો અહીં જે આપેલું છે એ બાદબાકીની ક્રિયાનો આપણે અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ 8માંથી 6 માઇનસ કરતાં જવાબ આવે છે 2. હવે અહીં ઉપરની સંખ્યા 2 તો નાની છે, તો શું કરવાનું? તો આપણે 5 પાસેથી વધી એટલે કે એક દશક લેવાનો. તો 5 પાસેથી એક વધી લઈએ તો આ 5 કેન્સલ થઈ જઈને ત્યાં થઈ જશે 4, અને આ જે 2 છે એના થઈ જશે 12. 12માંથી હવે 9 માઇનસ કરીએ તો આપણને જવાબ મળે છે 3. હવે આ જે 4 છે તેમાંથી 7 તો માઇનસ થશે નહીં, તો ફરીથી એની ડાબી તરફની જે સંખ્યા છે તેની પાસેથી આપણે 1 વધી લઈશું અને ત્યાં લખીશું માઇનસ કરીને 6, અને એ 1 વધી અહીંયા 4ની પાસે જતાં થઈ જશે તે 14. તો 14માંથી 7 માઇનસ કરતાં જવાબ આવે 7. ફરીથી આ સંખ્યા 6 જે છે તે 8 કરતાં નાની છે, તો આપણે એની ડાબી તરફની આ જે સંખ્યા 4 છે તેની પાસેથી 1 લઈ લઈશું વધી, અને એ 4માંથી 1 માઇનસ કરીશું અને ત્યાં લખી દઈશું 3, અને એ 1 વધી છે એ 6ની બાજુમાં લખતા એ થઈ જશે 16. તો 16માંથી 8 માઇનસ કરતાં જવાબ આવે છે 8, અને 3 માઇનસ 3 0. તો આવી રીતે આપણે બાદબાકીની ક્રિયા કરીએ છીએ. હવે આપણી આ બાદબાકી જે છે તેનો જવાબ સાચો છે કે નહીં તો આપણે તાળો કરવાનો. તાળો કરવા માટે શું કરવાનું? આ બે સંખ્યાનો સરવાળો કરવાનો, અને આ બે સંખ્યાનો સરવાળો આપણને આ ઉપરની સંખ્યા મળવી જોઈએ, એનો અર્થ એ કે આપણી બાદબાકી સાચી છે. તો આપણે કરી જોઈએ. 6 વત્તા 2 થશે 8, 9 વત્તા 3 થશે આપણા 12નો 2 વધી ચડી 1, 7ને 7 14 અને 1 15, 5 વધી ચડી 1, 8ને 8 16 વધી 1, 17નો 7 વધી ચડી 1, 3ને 1 4. 47,528 જે આપણો પહેલાની જે અંક હતો તે મળી ગયો, એનો અર્થ એ કે આપણો આ જવાબ સાચો છે. તો પ્રત્યેક બાદબાકી પછીથી આપણે આવી રીતે તાળો કરીને જાણી શકીએ કે આપણો જવાબ બરાબર છે કે નહીં. ઉદાહરણ સંગ્રહ 10, બાદબાકી કરો. આપણે આ બાદબાકી આગલા ધોરણમાં શીખ્યા જ છીએ, પરંતુ ફરીથી અભ્યાસ માટે આપણે કરીશું. તો સૌ પ્રથમ અંક જે છે 3, એ 3 7 કરતાં નાનો છે, તો આપણે 3 કેન્સલ કરીને ત્યાં માથા ઉપર લખીશું 13, અને 9ના માથા ઉપર 1 માઇનસ કરીને લખીશું 8. તો 13માંથી જ્યારે 7 બાદ કરીએ તો જવાબ આવે 6, તો અહીંયા આપણે લખીશું 6, અને 8માંથી 4 માઇનસ કરતાં જવાબ આવે 4. હવે આ જે સંખ્યા 2 છે એ 5 કરતાં નાની છે, તો આપણે કેન્સલ કરીને ત્યાં માથા ઉપર લખીશું 12, અને આ 4 કેન્સલ કરીને તેના માથા ઉપર લખીશું 3. તો 12માંથી 5 જ્યારે આપણે માઇનસ કરીએ તો જવાબ આવે 7, તો આપણે અહીંયા લખીશું 7. હવે આ જે 3 છે એ ફરીથી 8 કરતાં નાની સંખ્યા છે, તો આ 6 પાસેથી વધી લેતા 6 કેન્સલ કરીને તેના માથા ઉપર લખીશું 5, અને વધી 3ની બાજુમાં. તો 13માંથી જ્યારે આપણે 8 બાદ કરીએ તો આપણને જવાબ આવે છે 5, અને 5માંથી 2 જતાં જવાબ આવે છે 3. તો આપણો બાદબાકી કરતાં જવાબ આવે છે 35,746. હવે આ આપણો જવાબ જે છે તે સાચો છે કે નહીં તો આપણે તાળો કરીએ. 6 વત્તા 7 13, તો અહીંયા 3 આપેલો છે, વધી ચડી 1, 4ને 4 8, અને 1 9. ત્યાર પછી 5 વત્તા 7 આપણે કરીએ તો આપણને 12નો 2 મળે, જવાબ વધી 1, 8ને 1 9. 9 વત્તા 5 આપણે કરીએ તો 14 મળે, 4 માથા ઉપર 1, 3ને 2 5ને 1 6. તો 64,293 આવી ગયો, તેનો અર્થ એ કે આપણી બાદબાકી સાચી છે. હવે પછીના દાખલાઓમાં આ જે વધી છે એ આપણે મનમાં કરવાની છે, આવી રીતે લખીશું નહીં. તો દાખલો નંબર 2, તો 37,058માંથી 23,469 આપણે માઇનસ કરવાના છે.
तो હવે અહીંયા ફરીથી ધ્યાનથી જોઈએ તો 8માંથી 9 તો માઈનસ નહીં થાય. હવે આ સૌથી જમણી બાજુની પહેલી જ સંખ્યા છે કે જે નાની છે, તો આપણે શું કરીશું, 8ની જગ્યાએ આપણે 18 કરીશું. આપણે જે દશક છે તે આ 5 પાસેથી લઈ લઈશું, તો 5ના માથા ઉપર 4 અને આ 8 જે છે તે 18 થઈ ગયું. તો 18માંથી 9 માઈનસ કરતાં જવાબ આવે છે 9. હવે આ 4 ફરીથી આપણે 4માંથી 6 તો માઈનસ ન કરી શકીએ, તો આપણે 4ને બનાવી દેવા પડે 14. તો 14માંથી 6 જાય તો જવાબ આવે છે 8. પરંતુ હવે એની ડાબી તરફ અહીંયા શૂન્ય છે, તો શૂન્યમાંથી તો આપણે માઈનસ કેવી રીતે કરી શકીએ? પણ આપણે શું લઈએ છીએ, વધી. વધી એટલે કે દશક. તો આ શૂન્ય એટલે કે 10 છે, તો 10માંથી 1 માઈનસ કરતાં શું આવે, 9. તો આ 0 કેન્સલ કરીને ઉપર આપણે લખવાનો 9, એટલે કે 10 ઓછા 1 9 અથવા તો 9. તો હવે 9માંથી 4 આપણે માઈનસ કરીશું તો જવાબ આવે છે આપણને 5. હવે આ 9 આપણે ક્યાંથી લીધેલો, કારણ કે આ પોતે તો શૂન્ય હતો, તો એનું આગળ જતાં આ 7માંથી 1 માઈનસ થતાં થઈ જશે 6. તો 6માંથી 3 બાદ કરતાં જવાબ આવે છે 3. હવે 3 તો મોટી સંખ્યા છે, તો 3માંથી 2 બાદ કરીએ તો 1. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું, જ્યારે આપણે 9 આગળ અહીંયા લીધો તો હજુ વધી બાકી છે, અપૂર્ણ છે, એમ કરીને આપણે આગળ હજુ માઈનસ કરતું જવાનું. જો 2 0 આવે તો 2 વખત 9 લગાડીને આગળ આપણે ડાબી તરફ એ વધીને લઈ જવાની છે. હવે આપણે તાળો કરીએ તો 9 વત્તા 9 18, 18નો 8 વધી ચડી 1, 6ને 1 7, 7 વત્તા 8 15નો 5 વધી ચડી 1, 4ને 1 5ને 5 10નો 0 વધી ચડી 1, 3ને 3 6 વત્તા 1 7 અને 2ને 1 3 37,058. તો અહીંયા પણ 37,058, એનો અર્થ એ કે આપણી આ બાદબાકી સાચી છે. દાખલો નંબર 3. 0માંથી 8 તો જશે નહીં, તો આપણે અહીંયા વધી લઈને લઈશું 10. 10માંથી 8 જતા જવાબ આવે છે 2. હવે આ માનસિક કરવાનું છે, 4નું થઈ જશે 3. 3માંથી 2 જતા જવાબ આવશે 1. અહીંયા 5માંથી 6 તો જશે નહીં, તો 5ને આપણે લઈ લઈશું 15. અને 15માંથી જ્યારે આપણે 6 માઈનસ કરીએ તો આપણને જવાબ આવે છે 9. તો આપણે લખીશું ત્યાં 9. હવે આ 15 જ્યારે આપણે અહીંયા લીધેલો, ત્યારે આ 1નું થઈ ગયેલું 0. તો 0માંથી તો 8 જાય નહીં, તો આપણે આ પાછું જે 7 છે તેની જગ્યાએ લખી લઈશું 6 અને અહીંયા આપણે લખી લઈશું 10. તો 10માંથી 8 જતા જવાબ આવે છે 2 અને 6માંથી 5 જાય જવાબ આવે 1. તાળો આપણે લઈ લઈએ, 8ને 2 10નો 0 વધી ચડી 1, 2ને 1 3ને 1 4, ત્યાર પછી 6 વત્તા 9 જે છે આપણને મળશે 15નો 5 વધી ચડી 1, 8ને 2 10ને 1 11નો 1 વધી ચડી 1, 5ને 1 6ને 1 7. તો 71540, તો આ જ આપણી અહીંયા જવાબ હતો. તો આ બંને સંખ્યાનો સરવાળો આપણને ઉપરની સંખ્યા મળે તો આપણો જવાબ સાચો છે. ખાસ ધ્યાનમાં રાખવું, આ જે બાદબાકીની આ જે વધી છે એ વધી ખૂબ ધ્યાનમાં રાખીને આપણે કરવી જરૂરી છે. દાખલો નંબર 4. હવે અહીંયા 2માંથી 7 તો જશે નહીં, તો આપણે 2ને ગણીશું 12 અને 12માંથી જ્યારે આપણે 7 માઈનસ કરીએ તો આપણને જવાબ મળે છે. હવે 12 કરવા માટે આપણે 3ની જગ્યાએ આપણે 1 માઈનસ કરીને લખેલું 2, તો 2માંથી 4 તો જાય નહીં, ફરીથી આપણે વધી લેવી પડે 12. 12માંથી 4 જાય તો જવાબ આવે 8. 12નો 1 દશક હતો તે આપણે 4ની પાસેથી લીધેલો, તો એ 4 થઈ ગયો, તો 3. 3માંથી 6 ફરીથી ન જાય, તો આપણે અહીંયા કરી લઈશું 13. અને 13માંથી જ્યારે 6 જાય ત્યારે જવાબ આવે 7. હવે આપણે જે 13 લીધેલો તે આ 0માંથી લીધેલો, તો અહીંયા આવશે 9, કારણ કે 10 ઓછા 1 9. તો 9માંથી 8 જાય તો જવાબ આવે 1. આ 9 આપણે કોની પાસેથી લીધેલો, 5 પાસેથી, તો 5 કેન્સલ થઈ જશે 4. તો 4માંથી 4 જતા જવાબ આવે છે 0. હવે આપણે સરવાળો કરીને જોઈએ આ બંને સંખ્યાનો, જો જવાબ ઉપરનો આવે તો આપણી બાદબાકી સાચી છે. તો 7ને 3 10ને 2 12, 2 વધી ચડી 1, 8ને 4 12ને 1 13નો 3 વધી ચડી 1, 6ને 1 7ને 7 14નો 4 વધી ચડી 1, 8ને 1 9ને 1 10 0 વધી ચડી 1, 4ને 1 5. તો આપણો જવાબ જે છે તે 50,432 એ આપણી મૂળ અંક આવી, અને તેથી આપણી આ બાદબાકી સાચી છે.